दोस्तों फ्रूट आ पृथ्वी पर एवं भोजन है जेमाथी तमाम प्रकार विटामिन्स और मिनरल्स आपने मिली रहे छे, परंतु दुखनी बात ये कि 90% लोग आ फ्रूट खावानी साची रीत जाणता नहीं। एना लीधे आ फ्रूट द्वारा ज घणा बधा रिएक्शन्स पैदा थाय छे। क्यारेक सफेद वाड़ थाय छे, क्यारेक गैस थाय छे, क्यारेक एसिडिटी थाय छे, क्यारेक कब्जियात थाय छे। तो खरेखर तमे फ्रूट खावानी साची रीत जाणवा मांगो छो तो वीडियो ने अंत सुधी जुओ। फ्रूट आ धरती पर सौथी पौष्टिक तत्वों मानु एक छे। ए वातनी कोई जरूर नथी के तमारो फिटनेस गोल शू छे, परंतु फ्रूट हमेशा तमारा डायट में होवा ज जोईए। परंतु फ्रूट्स हेल्दी होय छे तेथी लोको एवुं माने छे के तेने गम्मे त्यारे खाई शकाय, एटले ज लोको गम्मे त्यारे फ्रूट्स खाय छे, जेना लीधे तेने फायदो नहीं पण नुकसान ज थाय छे। एटला माटे ज रोज फ्रूट खावा छता લોકોમાં વિટામિન્સની ઉણપ હોય છે, જેના લીધે તેમને કેલ્શિયમ મલ્ટીવિટામિન્સ ટેબ્લેટ લેવી પડે છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ એવા 6 કારણો જેને કેવી રીતે સુધારી શકાય। આ વિડીયો જોઈને તમને ક્લિયર થઈ જશે કે ક્યારે કેવી રીતે અને કયું ફ્રૂટ ખાવું જોઈએ કે જેના લીધે તમને તમામ પ્રકારના પોષક તત્વો તેમાંથી મળી રહે। નંબર 1 છે ફ્રૂટને ભોજન બાદ ખાવા। દોસ્તો આપણને ભોજન કરી લીધા બાદ કંઈક મીઠું ખાવું પસંદ હોય છે, અને એમાંય આપણે જ્યારે વધારે હેલ્થ કોન્શિયસ થઈ જઈએ છીએ ત્યારે ફ્રૂટને સ્વીટ ડિશની જેમ ખાવા લાગીએ છીએ। પણ શું તમને ખ્યાલ છે કે આવું કરવાથી તમે તમારી પાચન શક્તિ સાથે ખેલ ખેલી રહ્યા છો? સમજી લો કે તમે 2-3 રોટલી ખાઈ લીધી અને પછી ફ્રૂટ ખાધું, તો ફ્રૂટ ફટાફટ પચી જશે અને રોટલીને તો પચતાવા લાગે જ છે। જો તમે ફ્રૂટ પહેલાં ખાધું હોત તો તે પચીને લિક્વિડ ફોર્મમાં આંતરડામાં પહોંચી જાત, પણ હવે એવું નહીં બને। ફ્રૂટ પચીને રોટલી વગેરે ખોરાકમાં જશે અને ત્યાં સડવા લાગશે, અને એટલા માટે જ તમે ઘણા બધા લોકો પાસે એવું સાંભળ્યું હશે કે ભાઈ સંતરા ખાઈને તરત જ મારું પેટ ફૂલી જાય છે, કેળા ખાઉં કે તરત જ મને પ્રેશર આવે છે। આવું ત્યારે જ થાય છે જ્યારે તમે ફ્રૂટને ભોજન બાદ ખાઓ છો। નંબર 2 પર છે ફ્રૂટને કાપીને સ્ટોર કરી રાખવા। આજની ફાસ્ટ લાઈફમાં આપણે હાલતા ચાલતા ખાતા હોઈએ છીએ, ફ્રૂટને આપણે આગલી રાતે જ કટ કરીને સવાર માટે ફ્રીજમાં રાખી દઈએ છીએ, અને બીજા દિવસે એ જ કટ કરેલા ફ્રૂટ આપણે ઓફિસ લઈ જઈએ છીએ, જેના લીધે આપણે બહાર જઈને કંઈ અનહેલ્ધી ન ખાવું પડે। પણ તમે જાણો છો કે બહુ સમય પહેલાં કાપેલા ફ્રૂટ પોતાના પોષક તત્વો ખોઈ બેસે છે, એટલે જ ફ્રૂટને કાપ્યા બાદ 20 મિનિટમાં જ ખાઈ લેવા જોઈએ, નહીતર એની પૌષ્ટિકતા ગુમાવા લાગે છે। ફ્રૂટ મોટે ભાગે આલ્કલાઇનથી ભરપૂર હોય છે, આવું કરવાથી તે બોડીમાં એસિડિટી ઉત્પન્ન કરે છે। આવું રોજ રોજ કરવાથી તમારું બ્લડ થોડું એસિડિક થવા લાગે છે, અને તમામ પ્રકારના સ્કિન પ્રોબ્લેમ સાથે વાળ ખરવા અને વાળ સફેદ થવા જેવી સમસ્યા આવવા લાગે છે। એટલે જ તમે ફ્રૂટને ઓફિસે કાપીને ન લઈ જાઓ પણ આખું જ લઈ જાઓ। નંબર 3 પર છે લોકલ ફ્રૂટ ન ખાવા। આજકાલ ભારતની માર્કેટમાં કીવી, બેરીઝ, આવાકાડોની ભરમાર જોવા મળે છે, જે વિદેશમાં પાકતા ફ્રૂટ છે। લોકો આજે લોકલ ફ્રૂટને છોડીને આ વિદેશી ફ્રૂટ તરફ આગળ વધવા લાગ્યા છે। આવું ત્યારે જ બને છે જ્યારે એ ફ્રૂટનું વધારેમાં વધારે માર્કેટિંગ કરવામાં આવે, પણ હકીકત કંઈક અલગ જ હોય છે। પરંતુ જે ફ્રૂટ લોકલ હોય છે અને તેને પણ સિઝનમાં ખાવામાં આવે તો તેમાંથી જ યોગ્ય પ્રકારના પોષક તત્વો મળે છે, અને તે અમૃતથી ઓછા નથી હોતા। આપણે જે પ્રદેશમાં રહેતા હોઈએ તે જ પ્રદેશના ફ્રૂટ ખાવા જોઈએ, અને તે પણ લોકલ વેપારીઓની પાસેથી જ લેવા જોઈએ, જેથી તેમની પણ મદદ થઈ શકે, માટે આપણા વિસ્તારમાં થતા સિઝનલ ફ્રૂટ જ ખાઈએ। નંબર 4 પર છે આખા ફ્રૂટ છોડીને ફ્રૂટ જ્યુસ પીવું। શું તમે આવું કરો છો? શું તમને ફ્રૂટ જ્યુસ પીવાનો વધારે શોખ છે? આમ તો જો કે ફ્રૂટ જ્યુસ પીવું તો ઠીક છે, પણ આખા ફ્રૂટ ખાવા ખૂબ સારા છે, કારણ કે ફ્રૂટમાંથી જ્યુસ કાઢવાથી તેમાં રહેલા ફાઇબર નાશ પામે છે અને તે પચવામાં પણ ભારે થઈ જાય છે। તમે ક્યારેક ક્યારેક ફ્રૂટ જ્યુસ પીવો તો વાંધો નથી, પણ મારો કહેવાનો અર્થ છે ફ્રૂટ જ્યુસ, એમાંય અત્યારે જે પેક્ડ જ્યુસ આવે છે તે તો ક્યારેય પીવા જ ન જોઈએ,
એ જ્યુસ ખાલી સુગર અને આર્ટિફિશિયલ ફ્લેવરથી જ ભરેલા હોય છે અને પોષક તત્વોમાં તો શૂન્ય જ, તેથી બની શકે તો આખા ફ્રૂટ જ ખાઓ. નંબર 5 પર છે, ફ્રૂટને દૂધની સાથે ભેળવીને લેવું. આજે મોટાભાગના લોકો ચીકુ શેક, સ્ટ્રોબેરી શેક, ફ્રૂટ સલાડ વગેરે ખાવાની ટેવ ધરાવતા હોય છે, પણ જાણતા અજાણતા એ લોકો પોતાની બોડીમાં ટોક્સિન ભરી રહ્યા છે. કારણ કે ફ્રૂટ અને દૂધ બંને અરસપરસ દુશ્મન છે. દૂધ સાથે ફક્ત પાકેલા કેળા અને પાકેલી કેરીને ક્યારેક ક્યારેક લઈ શકાય છે, એ સિવાય એક પણ ફ્રૂટ દૂધ સાથે લઈ ન શકાય. એટલે ફ્રૂટ અને દૂધને સાથે ન જ ખવાય. નંબર 6 પર છે, સાંજે ફ્રૂટ ખાવા. મોટાભાગના લોકો એવું માને છે કે ફ્રૂટ તો હેલ્ધી હોય છે, તેથી તેને ગમે તે સમયે ખાઈ શકાય છે. પરંતુ આયુર્વેદ કહે છે કે ફ્રૂટને સૂરજ ડૂબી ગયા પછી ન જ ખાવા જોઈએ, કારણ કે ફ્રૂટની પ્રકૃતિ ઠંડી હોય છે, તેથી આપણું પેટ રાતે ફ્રૂટને પચાવી શકતું નથી અને એસિડ ઉત્પન્ન થાય છે, અને રાત્રે એ એસિડ આપણા પેટમાં એસિડિટી ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે ફ્રૂટને સાંજે 6 વાગ્યા પહેલાં જ ખાવાની ટેવ પાડવી જોઈએ. આ હતી ફ્રૂટ ખાવાની કેટલીક ભૂલો જે મોટાભાગના લોકો કરતા જ હોય છે. આવો હવે જાણીએ ક્યારે, કેવી રીતે અને કયા ફ્રૂટ ખાવા જોઈએ. તો પહેલું છે, ક્યારે ફ્રૂટ ખાવા. ફ્રૂટને હંમેશા સવારે જ ખાવા જોઈએ, કારણ કે સવારે ફ્રૂટ ખાશો તો એ ફ્રૂટ તમારી બોડીને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરશે. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે સવારના નાસ્તા પછી 2 કલાક અને ભોજન પહેલાં 2 કલાકનું અંતર રાખીને ફ્રૂટ ખાવા જોઈએ. ફ્રૂટ કેવી રીતે ખાવા. હમણાં ઉપર ચર્ચા કરીએ મુજબ ફ્રૂટને હંમેશા આખા જ ખાવા જોઈએ. ફ્રૂટ જ્યુસ છોડીને આખું ફ્રૂટ ખાવું એ તમારા માટે બેસ્ટ છે. પરંતુ ક્યારેક કદાચ તમને ફ્રૂટ જ્યુસ પીવાની ઈચ્છા થાય તો જલ્દી ન પીવો, પણ ધીમે ધીમે સિપ કરીને જ્યુસ પીવો, જેથી પાચક રસો પણ સારી રીતે બનશે. કયું ફ્રૂટ ખાવું જોઈએ, આ વાતને તો નિયમ જ બનાવી લેવો જોઈએ કે જે ફ્રૂટ તમારા ઘરના 100 કિલોમીટરના રેડિયસમાં પાકતું હોય તે જ ખાવ, અને તેની સિઝનમાં જ ખાવ, અને તે પણ પાકેલું જ ખાવ. એમાં કોઈ શંકા નથી કે ફ્રૂટ એ પ્રકૃતિની ભેટ છે, પણ આપણે ફક્ત તેને સાચી રીતે ખાવાના છે. જોયું ને મિત્રો, ફ્રૂટને સાચી રીતે ખાઈશું તો જ વિટામિન્સ અને મિનરલ્સ આપણને સારી રીતે મળી શકશે. તો આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર.